વેલકમ બેક ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 8માં વિષય ગણિત સ્વ અધ્યયન પોથી બ્રિજ કોર્સમાં ત્રીજો પાઠ ચતુષ્કોણની સમજનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તે પહેલા ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ રંગનું સબસ્ક્રાઇબનું બટન જરૂરથી દબાવજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે વિડીયોને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. તો ચતુષ્કોણની સમજમાં સૌથી પહેલાં આપણને અધ્યયન નિષ્પત્તિ આપેલી છે અને ત્યારબાદ કેટલાક વિષય વસ્તુના મુદ્દા આપેલા છે અને પૂર્વજ્ઞાનની વાત કરેલી છે. ત્યારબાદ વૈકલ્પિક પ્રશ્નો આપેલા છે, જેમાં પહેલું છે ચતુષ્કોણ ABCDના ક્રમિક ખૂણાઓનો ગુણોત્તર 3:7:6:4 છે. તો ચતુષ્કોણ ABCD ખાલી જગ્યા છે તો સમલંબ ચતુષ્કોણ છે, બરાબર. હવે બીજું, ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર એકબીજાને કાટખૂણે દુભાગે તો તે ખાલી જગ્યા છે. તો કાટખૂણે દુભાગે તો સમબાજુ ચતુષ્કોણ થશે. ત્રીજું, ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360° થશે. ચોથું, ચારેય ચોરસ ABCD ના વિકર્ણો ઓ બિંદુએ છેડે છે તો ત્રિકોણ ADB એ ખાલી જગ્યા છે. તો એ સમદ્વિ બાજુ ત્રિકોણ છે. ત્યારબાદ પાંચમું, ખાલી જગ્યા ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે છેડે છે તો પતંગાકાર. ત્યારબાદ છઠ્ઠો, નીચેની આકૃતિમાં આપણે એક્સની કિંમત શોધવાની છે તો ગણતરી કરતા જવાબ 80 આવશે. આગળ જોઈએ તો સાતમો વિકલ્પ છે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાઓનો ગુણોત્તર 4:5 છે તો તે કયા કયા છે. તો પાસ પાસેના ખૂણાઓનો સરવાળો 180 થાય એટલે એની ગણતરી કરો તો 80 અને 100 એવો જવાબ આવશે. આઠમો, એક સમબાજુ ચતુષ્કોણની એક બાજુ અને એક વિકર્ણ સરખા માપના છે તો ચતુષ્કોણના સમસામેના ખૂણાઓના માપ ખાલી જગ્યા અને ખાલી જગ્યા થશે તો 60 અને 120 થશે. ત્યારબાદ આપણે દાખલા જોઈ લઈએ તો સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાઓના માપ 2x-4° અને 3x-1° છે તો તેના ચારેય ખૂણાના માપ શોધો. તો 2x-4 અને 3x-1 બરાબર એ પાસ પાસેના ખૂણા છે અને પાસ પાસેના ખૂણાઓનો સરવાળો 180 થશે, બરાબર. અને 3x અને 2x એટલે 5x અને 4 ને 1 5, બરાબર. તો એ રીતે આપણે ગણતરી કરીશું એટલે એક્સની કિંમત આપણને 37 મળશે. એટલે પહેલો ખૂણો આપણે જ્યાં જ્યાં એક્સ હોય ત્યાં 37 મૂકી દેતા પહેલા ખૂણાનું માપ 70 મળશે, બીજા ખૂણાનું માપ 110 મળશે, ત્રીજા ખૂણાનું માપ પણ 70 અને ચોથા ખૂણાનું માપ 110 મળશે. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સમસામેના ખૂણાના માપ સરખા હોય છે અને પાસ પાસેના ખૂણાઓનો સરવાળો 180 થાય છે. દસમું, નીચે આપેલ આકૃતિમાં એક્સની કિંમત આપણે શોધવાની છે. આવા ઘણા બધા દાખલા આપણી ચોપડીમાં પણ આપેલા છે. તો સૌથી પહેલા એની વાત કરીએ. આપણે આ રીતે સરળતા માટે અહીં ABCD નામ આપી દીધેલા છે. તો એ બરાબર 180 માંથી એટલે બહિષ્કોણને બાદ કરીએ, આપણે બહારના ખૂણાને બાદ કરીએ, બરાબર, તો 160 આવશે. એ રીતે બી 68 આવશે. એ રીતે ઈની કિંમત 95 આવશે. સીની કિંમત 91 આવશે. ત્યારબાદ પંચકોણ 5 બાજુઓ હોવાથી બધા ખૂણાઓનો સરવાળો 540 થશે અને કિંમત મૂકી દેતા આપણને ડીની કિંમત 106 મળે છે. હવે એક્સ બરાબર 180 માંથી ડી, આ ડીની કિંમત આપણે બાદ કરીશું, બરાબર. જે આપણે ઉપર શોધી એ ડીની કિંમત આપણે બાદ કરીશું. તો 180 - 106 એટલે એક્સની કિંમત આપણને 74 મળી જશે. હવે પતંગાકાર ચતુષ્કોણની વાત છે. તો પતંગાકાર ચતુષ્કોણ WEAR માં ખૂણો WEA બરાબર 70° અને ખૂણો ARW બરાબર 80° છે. તો બાકીના બે ખૂણાઓના માપ આપણે શોધવાના છે. તો આપણે ધારી લઈશું કે ધારો કે ખૂણા ડબલ્યુનું માપ એ એક્સ બરાબર અને ખૂણા એનું માપ એ પણ એક્સ બરાબર, એટલે આ બંને ખૂણાઓનું માપ સરખું થશે. હવે ખૂણો ડબલ્યુ, ખૂણો આર અને ખૂણો એ
અને ખૂણો ઈ આમ ચારે ચાર ખૂણાઓ ચતુષ્કોણ બનાવે છે એટલે એનો સરવાળો 360 કિંમત મૂકી દેતા આપણને એક્સ ની કિંમત 105 મળે છે માટે ડબલ્યુ અને એ ની કિંમત પણ 105 કારણ કે એ બંનેનો જે જવાબ આવશે એ એક્સ જેટલો જ આવશે હવે આગળ જોઈ લઈએ 12મો દાખલો લંબચોરસ આર ઈ એ ડી માં ખૂણો ઈ એ આર ખૂણો આર એ ડી અને ખૂણો આર ઓ ડી શોધો બરાબર કયા કયા ખૂણા છે ખૂણો ઈ એ અને આર બરાબર આ ખૂણો એ બરાબર આ શોધવાનું છે પછી બીજું આર એ અને ડી એટલે આ ખૂણો પણ શોધવાનો છે અને ત્રીજો આર ઓ અને ડી એટલે આ ખૂણો પણ આપણે શોધવાનો છે બરાબર તો આપણે જોઈ લઈશું કે ત્રિકોણ એ ઓ ઈ બરાબર એ ઓ ઈ ની વાત કરીએ પહેલા એ સમાંતર બાજુ ત્રિકોણ છે બરાબર તેથી તે બે ખૂણાના માપ સરખા હોય સમદ્વિ બાજુ ત્રિકોણ છે એટલે બે ત્રિકોણના માપ સરખા હોય સમદ્વિ બાજુ લખી દેજો અહીંયા તો ખૂણો એ ઓ ઈ વત્તા ખૂણો ઈ ઓ એ ઓ વત્તા ખૂણો એ ઈ ઓ બરાબર 180 બે બાજુના માપ સરખા છે એટલે આપણે આ રીતે લખી દીધો આને અને આનું માપ 120 આપણને ખબર છે બરાબર અને આ રીતે આપણે બે ખૂણાના માપ સરખા હોવાથી આગળ બે લખી દીધા અને વત્તા 120 આ બાજુ લઈ લીધા એટલે ઓછા 120 એટલે 60 માપ આપણને ખૂણા એનું મળ્યું બરાબર હવે ખૂણો એ ઓ ઈ જો અહીં એ ઓ ઈ એ રૈખિક જોડ રચે છે એટલે 180 માટે 60 બાદ કરો તો 120 આવે અને ખૂણો ઈ એ ઓ બરાબર ઈ એ ઓ એટલે આ ખૂણાની વાત છે એ 30 મળશે કારણ કે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય 180 થાય બરાબર અને ખૂણો આર ઓ ડી 180 માટે 60ને બાદ કરીશું તો અગેન રૈખિક જોડના ખૂણા હોવાથી 120 જવાબ મળશે બરાબર રૈખિક જોડના ખૂણાઓનો સરવાળો 180 થશે ત્યારબાદ 13મો દાખલો સમલંબ ચતુષ્કોણ એચ એ આર ઈ માં ઈ પી અને પી આર એ ખૂણો ઈ અને ખૂણો આર ના દ્વિભાજક છે તો ખૂણો એચ એ આર અને ખૂણો ઈ એચ એ આપણે શોધવાનું છે તો સમલંબ ચતુષ્કોણ એચ એ આર માં કોઈ કઈ બે વસ્તુ સમાંતર છે સમાંતર આ રીતે બે ઊભી લીટી વડે દર્શાવીશું તો રેખાખંડ ઈ આર બરાબર અને એચ એ બંને સમાંતર છે તો ખૂણો ઈ 25 બરાબર તો 25 વત્તા 25 એટલે 50 આ 25 અને આ પણ 25 એટલે 50 અને ખૂણો આર 30 અને 30 સહિત ઓકે અને ખૂણો ઈ વત્તા ખૂણો એચ બરાબર 180 થાય અંતઃકોણ હોવાથી તો આપણે કિંમત મૂકીએ તો 50 અહીંયા મૂકી દઈશું ઈ ની કિંમત એટલે આપણને એચ ની કિંમત 130 મળી જશે એ જ રીતે ખૂણો એ અને ખૂણા આર નો સરવાળો પણ 180 થાય તો આપણે અહીં ખૂણા આર ની કિંમત 60 મૂકી દઈશું એટલે ખૂણો એ આપણને 120 મળી જશે બરાબર આમ સરળ દાખલો છે અંતઃકોણનો કન્સેપ્ટ અહીંયા આપેલો છે આગળ 14મો દાખલો સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક્સ અને વાય ની કિંમત શોધો બરાબર તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સમસામેના ખૂણાના માપ સમાન હોય એટલે કે સરખા હોય છે એટલે 6y બરાબર 120 વાયને સૂત્રનો કર્તા બનાવો એટલે વાય 20 મળશે બરાબર અને 5x વત્તા 10 બરાબર 60 તો 5x એમાં x ને સૂત્રનો કર્તા બનાવો એટલે 10 કિંમત મળશે બરાબર એની ત્યારબાદ આગળ આપણે જોઈએ તો ચતુષ્કોણના ત્રણ ખૂણાના માપ સરખા છે બરાબર એવું આપણને આપી દીધેલું છે અને ચોથા ખૂણાનું માપ 120 છે તો સરખા ખૂણાના માપ શોધો બહુ સહેલું આવું પૂછે આવું મોટાભાગે પરીક્ષા પૂછાતું હોય છે તો બધા જેના સરખા ખૂણા છે ને ચારેય ખૂણાનો સરવાળો 360 થાય તો બધા સરખા ખૂણા બરાબર એક્સ ધારી લઈએ આપણે એટલે એક્સ વત્તા એક્સ વત્તા એક્સ બરાબર 120 બરાબર 360 વત્તા 120 બરાબરની બીજી બાજુ આવે તો ઓછા 120 થઈ જાય એટલે 240 ત્રણ ગુણાકારના સંબંધમાં છે ભાગાકારના સંબંધમાં આવે એટલે એક એક્સની કિંમત 60 મળશે બરાબર એ રીતે હવે આપણે આગળનો દાખલો જોઈ લઈએ
આગળ 16મો દાખલો છે ચતુષ્કોણ PQRS માં ખૂણો P આપણને 50 ખૂણો Q 50 અને ખૂણો R 60 આપેલો છે તો ખૂણો S આપણે શોધવાનો છે અને અંતર્મુખ થશે કે બહિર્મુખ એ પણ આપણે નક્કી કરીને લખવાનું છે તો ખૂણો PQRS નો સરવાળો 360 કિંમતો મૂકી દેતા બરાબર ખૂણા S ની કિંમત આપણને 200 મળે છે બરાબર એક જ ખૂણો આપણે શોધવાનો છે અને એની કિંમત આપણને 200 મળે છે ખૂણો S 200 એ 180 થી મોટો છે જુઓ સરળ કોણ કરતાય મોટો છે બરાબર માટે ચતુષ્કોણ અંતર્મુખ ચતુષ્કોણ બનશે ઓકે ચાલો 17મો દાખલો જોઈ લઈએ તો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ 8 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે બાજુઓના માપ શોધો બરાબર તો સમ સામેના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે કેમ કે સમબાજુ ચતુષ્કોણ છે એટલે ખૂણો ત્રિકોણ એ ઓ બી ને આપણે ધ્યાનમાં લઈ લઈએ આ ત્રિકોણને ખૂણ એ ઓ બી ને ધ્યાનમાં લઈ લઈએ તો ખૂણો ઓ જે છે તે કાટખૂણો છે બરાબર તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું પાયથાગોરસે શું કીધું કર્ણનો વર્ગ એ બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય તો કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય એટલે એ બીનો વર્ગ બરાબર ઓ બીનો વર્ગ વત્તા ઓ એ નો વર્ગ બરાબર અને જે માપ આપેલું છે એનો આપણે વર્ગ કરી લઈશું અને પછી એનો સરવાળો અને વર્ગમૂળ શોધીશું એટલે જવાબ 85/10 આવશે એટલે 8.5 આપણને બાજુનું માપ મળી જશે ઓકે આગળ ખાલી જગ્યા છે 18મી ખાલી જગ્યા ચતુષ્કોણ એચ ઓ પીઈ ની સામેની બાજુઓ કઈ કઈ છે તો તમારે દોરીને ચતુષ્કોણ દોરશો એટલે ખબર પડશે કે રેખાખંડ એચ ઓ ની સામે પીઈ આવે છે અને રેખાખંડ પીઓ ની સામે રેખાખંડ ઈએચ આવે છે ત્રણ બાજુ ધરાવતો નિયમિત બહુકોણ સમબાજુ ત્રિકોણ ખાલી જગ્યા ચારેય બાજુના માપ સરખા છે તો ચોરસમાં પણ ચારેય બાજુના માપ સરખા સમબાજુમાં પણ ચારેય બાજુના માપ સરખા 21મું એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહુકોણનું માપ 72 છે તો બાજુઓની સંખ્યા કેટલી થશે તો 5 થશે બરાબર પછી ચોરસ નિયમિત ચતુષ્કોણ છે આગળ જોઈશું તો 23મામાં 12, 13, 13 જવાબ સાચો આવશે 24મામાં 60 જવાબ સાચો આવશે 25મામાં અંતર્મુખ ષટ્કોણની આકૃતિ જો અહીંયા દોરેલી છે એ રીતે તમારે પેન્સિલથી ડ્રો કરી લેવાની હોય અને ત્યારબાદ આપણને અધ્યયન નિષ્પત્તિને અનુલક્ષીને વૈકલ્પિક પ્રશ્નો આપેલા છે જેમાં પહેલામાં એ જવાબ આવશે બીજામાં સી જવાબ આવશે ત્રીજામાં બી જવાબ આવશે ચોથામાં સી જવાબ આવશે પાંચમામાં એ જવાબ આવશે અને છઠ્ઠામાં દાખલો છે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં બાકીના ખૂણાના માપ શોધવાના છે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સમસામેના ખૂણાના માપ સરખા હોય એટલે ખૂણો એ એસી છે તો ખૂણો સી પણ એસી આવશે અને પાસ પાસેના ખૂણાઓનો સરવાળો 180 આવે તો એના આધારે ખૂણો બી 100 મળશે તો એના આધારે ખૂણો ડી એની સામેનો ખૂણો હોવાથી 100° થઈ જશે ત્યારબાદ 7મો દાખલો સમાંતર બાજુ ચતુષ્કોણ એમ ઓ ડીઈ માં ખૂણો એમ અને ખૂણો ઓ ના દ્વિભાજક ક્યુ માં છેડે છે તો ખૂણો એમ ક્યુ ઓ નું માપ આપણે શોધવાનું છે તો ખૂણો એમ અને ખૂણો ઓ ના દ્વિભાજક ખૂણો ક્યુ માં છેડે ત્યાં દરેક ખૂણો કાટખૂણો બને છે એટલે આપણને કાટખૂણ જ છેડે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એટલે ખૂણો એમ ક્યુ ઓ નું માપ 90 થશે કાટખૂણો એટલે 90° ખૂણો બરાબર પછી 8મો જે દાખલો છે લંબચોરસ ઈ એફ જી એચ ના વિકર્ણોનું છેદન બિંદુ જે છે જો અહીંયા આકૃતિ દોરેલી છે એ રીતે તમારે દોરવાની અને અહીં વિકર્ણોના માપ આપણને આપી દીધેલા છે એક્સ નું મૂલ્ય શોધવાનું છે તો વિકર્ણોની લંબાઈ લંબચોરસમાં સરખી હોય છે બરાબર અને એકબીજાને દુભાગે છે બે સરખા ભાગ પાડે છે એને અનુલક્ષીને આપણે ગણતરી કરતા જઈશું એટલે આપણને એક્સ નું માપ 2 મળશે બરાબર આપણે સમીકરણનો ઉપયોગ કરીને દાખલો ગણીશું 9મો દાખલો જે છે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી આપેલ છે તો એક્સ વાય ઝેડ ની કિંમત આપણે શોધવાની છે આવા દાખલા મોટાભાગે પૂછાતા હોય છે તો એક્સ ની કિંમત આપણે શોધીશું 180 માંથી 100 ને બાદ કરી દઈશું એટલે આપણને એક્સ ની કિંમત મળી જશે બરાબર કારણ કે 100 અને એક્સ એ રૈખિક જોડના ખૂણા રચે છે રૈખિક જોડના ખૂણા ના માપનો સરવાળો 180 થતો હોય છે અને ઝેડ નું માપ આપણને 30 મળશે કારણ કે જે ઝેડ છે એ યુગ્મ કોણની જોડ બનાવે
છે બરાબર અને ખૂણા એક્સ વત્તા વાય વત્તા 30 નો આપણે સરવાળો કરીએ એના આધારે આપણને વયની કિંમત મળી જશે 110 બરાબર સોરી વયની કિંમત 180 માંથી 110 બાદ કરીએ એટલે 70 મળશે ત્રિકોણના ત્રણ ખૂણાઓના સરવાળાના આધારે આપણે દાખલો પૂરો કરીશું દસમો દાખલો છે સમલંબ ચતુષ્કોણ એબીસીડી નીચે મુજબ આપેલ છે તો એક્સ નું મૂલ્ય શોધવાનું છે તો સમલંબ ચતુષ્કોણમાં એક બાજુ સમાંતર હોય છે બરાબર તો આ બાજુ અને આ બાજુ સમાંતર છે તો એનો ખૂણાઓનો સરવાળો 180 થાય છે કારણ કે અંતઃ કોણો છે બરાબર એના આધારે આપણે એક્સ નું મૂલ્ય 80 મેળવી લઈશું સમીકરણના સૂત્રોના આધારે બરાબર પ્લસ હોય અને બરાબરની બીજી બાજુ લઈ જાઓ તો માઇનસ થઈ જાય અને ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય બરાબર આ બધું યાદ રાખવાનું હવે 11મું નીચે આપેલ પતંગાકાર ચતુષ્કોણમાં એક્સ અને વાયનું મૂલ્ય શોધવાનું છે તો ચતુષ્કોણના પતંગાકાર ચતુષ્કોણમાં સમસામેના આ ખૂણા સરખા હોય છે 110 તો આ પણ 110 થઈ જશે પછી ચાર ખૂણાઓનો સરવાળો 360 થાય કોઈ પણ ચતુષ્કોણમાં બરાબર એના આધારે એક્સની કિંમત 80 મળશે હવે 12મો દાખલો સમલંબ ચતુષ્કોણ એબીસીડીમાં એબી અને સીડી સમાંતર છે જો અહીં બતાવેલું છે એબી અને સીડી સમાંતર છે ખૂણો એ જેમ ખૂણો ડી 2:1 આપણને આપેલું છે બરાબર અને ખૂણો બી જેમ ખૂણો સી એટલે 5:7 આપેલું છે આપણને તો ખૂણો એ અને ખૂણો ડીનો સરવાળો 180 પાસપાસના ખૂણાઓ છે બરાબર તો બે આના આધારે જો આને એક્સ પાછળ લગાવી દઈએ તો ખૂણો એ 2x થશે ને ખૂણો ડી એક્સ થશે બરાબર એના આધારે એક્સની કિંમત આપણને 60 મળે છે તો આપણે ખૂણો એ બે ગણો છે એટલે 2x એટલે 60 × 120 થશે એ રીતે ખૂણા બી અને સીનો સરવાળો 180 7x 5x 180 તો 7 × 5 = 12x 12 ગુણાકારમાં છે ભાગાકારમાં લઈ જાઓ એટલે એક્સની કિંમત કેટલી મળશે 15 મળશે બરાબર એના આધારે તમે ખૂણા બી અને ખૂણા 15:7 અને 15:5 એ રીતે તમે બંને ખૂણાનું માપ લખી શકો છો આગળ 13મો દાખલો છે ચતુષ્કોણના ખૂણાના માપ 50, 40 અને 123 છે તો ચોથા ખૂણાનું માપ શોધો મોટા ભાગે એક્ઝામમાં આવા દાખલા પૂછાતા હોય છે બહુ સિમ્પલ પણ છે ધારો કે ચોથો ખૂણો એક્સ છે તો ચતુષ્કોણના ચારે ખૂણાઓનો સરવાળો 360 આપેલા ખૂણાના માપ મૂકી દેવાના જે પૂછેલો હોય એને એક્સ લખી દેવાનું સરવાળો કરીશું તો 213 આવશે અને વત્તા 213 બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો ઓછા 213 થઈ જાય અને એક્સની કિંમત 147 મળે છે પછી 14મો દાખલો છે એક ચતુષ્કોણના ચારે ખૂણાઓનું માપ 3:4:5:6 છે તો માપ શોધો જેમ આપેલું હોય આ રીતે બે ટપકા આપેલા હોય જેમ તો પાછળ એક્સ લખી દેવાનું એટલે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360 એટલે 3x + 4x + 5x + 6x = 360 સરવાળો કરશો તો 18x આવશે 18 ગુણાકારમાં છે ભાગાકારમાં જશે એટલે એક્સની કિંમત 20 આવશે ત્યારબાદ પ્રથમ ખૂણો એટલે 3x એટલે 3 × 20 = 60 બીજો 4x એટલે 4 × 20 = 80 ત્રીજો 5x તો 5 × 20 = 100 અને ચોથો ખૂણો 6x એટલે 6 × 20 = 120 થશે આ રીતે ખૂણાઓના માપ શોધવાના આવું પણ ઘણી વખત પૂછાતો હોય છે 15મો દાખલો એક ચતુષ્કોણમાં બે ખૂણાઓમાંથી એકનું માપ 75 છે બાકીના બે ખૂણાના માપ સરખા છે તો સરખા ખૂણાના આપણે માપ શોધવાના છે તો ધારો કે બાકીના બે ખૂણાના માપ એક્સ છે તો એક્સ + એક્સ 75 75 બે ખૂણા સરખા છે બરાબર અને બધા ખૂણાઓનો સરવાળો 360 થાય અને 75 75 150 થાય વત્તા 150 બરાબરની બીજી બાજુ લઈ જાઓ એટલે ઓછા 150 બરાબર એટલે 210 બે ગુણાકારમાં છે તો ભાગાકારમાં લઈ જાઓ એટલે 105 જવાબ આવશે આમ બે ખૂણા જે સરખા છે એનું માપ 105 અંશ થશે બરાબર તો ફ્રેન્ડ્સ આશા રાખું છું તમને આ વિડીયો ઉપયોગી બન્યો હશે જો ઉપયોગી થયું હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું ત્યાં સુધી આવજો